नमस्कार विद्यार्थी मित्रों, ऑक्टेट लाइव स्कूल में आप सबनों हार्दिक स्वागत है। लर्निंग टू लव, लविंग टू लर्न। चलो आज आप धोरण 10 विषय गणित यूनिट नंबर 10 सर्कल एट्ले कि वर्तुलनो कॉन्सेप्ट समझवाना छे, बराबर। चलो तो यूनिट 10 आपणे शुरू करिए। हाईलाइट सीरीज की अंदर प्रकरण 10 वर्तुळ, आ यूनिटना तमाम कॉन्सेप्ट आ एक ज विडियो नी अंदर आवरी लेवामां आवशे, बराबर। आ यूनिट खूब ज नानू छे, जेनी अंदर पूरेपूरा मार्क आपणे मेळवी शकीए छीए। आ आखू यूनिट कॉन्सेप्ट बेस्ट है, बराबर। जो कॉन्सेप्ट क्लियर हशे, समझ तमे यूनिट समझेला हशो, बराबर, तो तमे कोईपण क्वेश्चन सोल्व करी शकशो, बराबर। तो आ एक कॉन्सेप्टनो नानो एवो वीडियो बनशे आपणो, तो आ एक ज वीडियो जोई लेशो तो तमने आ यूनिटमां घणो फायदो रहेशे, बराबर। चलो तो आपणे स्टार्ट करिए यूनिट नंबर 10 वर्तुळ। तो वर्तुळ एटले शुं, पहेला तो ए आपणे समझीए। कोई बिंदुओना समूहने शुं कीधुं, एक समतलना केन्द्रथी अचल अंतरे आवेला बिंदुओना समूहने शुं कीधुं छे, वर्तुळ। चलो आ लाइन आपणे समझीए। कोई हूँ सेंटर ले, एक पॉइंट मैं लीधु से त्याँथी, चलो एक हूँ त्रिज्या, कोई पण लंबाई की त्रिज्या ले लो, एट धारो कि 5 सेंटीमीटर लांबी एक लाइन ले लो। चलो 5 सेंटीमीटर लांबी मैं लाइन लीधी, अँ थी हूँ जो एक वर्तुळ ड्रॉ करीश, अँ थी शूँ करीश, हूँ एक सर्कल ड्रॉ करीश, आने शूँ कहीश, वर्तुळ। वर्तुळ केवी रीते बने छे? तो कि नाना नाना बिंदुओ भेगा थईने शूँ बनावे छे? वर्तुळ। बिंदुओना समूहने शूँ कहेवामां आवे छे? वर्तुळ। वर्तुळनी अंदर शूँ शूँ होय छे, चलो ते आपणे पहेला समझीए। चलो मैं एक वर्तुळ लई लीधुं, एनुं जे मध्य बिंदु है एने आपणे शूँ कहीए छे? सेंटर कहीए छे, बराबर। आ सेंटर छे, सेंटरथी वर्तुळना सेंटरथी कोई बिंदुने टच थाय, वर्तुळनी सपाटी परना कोई बिंदुने टच थाय त्यां सुधीनी लाइनने आपणे शूँ कहीए छे? आर, एटले के त्रिज्या। त्रिज्याने इंग्लिशमां कहेवामां आवे छे रेडियस, एटले आपणे केनी वडे ડિનોટ કરીએ છીએ? આર વડે। પછી વર્તુળની અંદર આવે છે ડાયામીટર, એટલે કે વ્યાસ। વર્તુળનો ડાયામીટર કોને કહેવાય? ચલો એક વર્તુળ લઈ લીધું, એના મધ્યબિંદુમાંથી પાસ થતી લાઇનને, કેમાંથી? મધ્યબિંદુ એટલે કે સેન્ટરમાંથી પસાર થતી લાઇનને શું કહેવામાં આવે છે? ડાયામીટર। ચાલો આનું એ બી કહી દઉં, આને શું કહીશું? વ્યાસ। હવે અહીંયા તમે નોંધો, આ પણ ત્રિજ્યા છે આર, અને આ પણ ત્રિજ્યા છે વર્તુળની, સેન્ટરની આ સાઈડની ત્રિજ્યા આર છે, આ સાઈડની ત્રિજ્યા પણ આર છે, એટલે કે જ્યારે બે ત્રિજ્યાઓ ભેગી થાય ત્યારે શું બને છે? વ્યાસ। આનો મિનિંગ શું થયો? બે ત્રિજ્યાઓ ભેગી થાય ત્યારે વ્યાસ બનાવે એ શબ્દનો મિનિંગ શું થયો? તો કે ડી, એટલે કે વ્યાસ બરાબર 2 × ત્રિજ્યા, એટલે આપણે કહી શકશું ડી બરાબર 2R। આનો મિનિંગ શું થયો? ત્રિજ્યા કરતાં વ્યાસ કેવો હોય? ડબલ હોય છે। ધારો કે 5 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે તો તેનો વ્યાસ કેટલો હશે? 10 સેન્ટીમીટર। 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપી તો એનો વ્યાસ 20 સેન્ટીમીટર। આના પરથી હું આવું પણ કહી શકું કે ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધી હોય છે। ધારો કે વ્યાસ 30 સેન્ટીમીટર છે તો ત્રિજ્યા કેટલી હશે? 15 સેન્ટીમીટર હશે। ક્લિયર? ચાલો નેક્સ્ટ ટોપિક આપણે સમજીએ, વર્તુળની છેદિકા કોને કહેવામાં આવે છે? વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાને શું કહેવાય? વર્તુળની છેદિકા। ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ વર્તુળની છેદિકા કોને કહીશું। અહીંયા આગળ જુઓ, એક વર્તુળ છે, બરાબર ને? વર્તુળ અહીંયા આપણે ડ્રો કરેલું આપેલું છે, બરાબર। એક આ લાઇન છે, ધારો કે આ લાઇનને હું એલ કહી દઉં, એલ રેખા છે, તે વર્તુળને બે બિંદુમાં છેદે છે। આ બિંદુને હું એ કહી દઉં, અહીંયા બી કહી દઉં। એક લાઇન છે જે વર્તુળને બે ભિન્ન બિંદુઓ એ અને બીમાં છેદે છે, તો આને હું શું કહીશ? વર્તુળની છેદિકા। શું કહીશ? વર્તુળની છેદિકા। ચલો ક્લિયર, વર્તુળની છેદિકા કોને કહેશું? સેમ અહીંયા જુઓ, વર્તુળ છે અને એક લાઇન છે જે એકબીજાને ટચ નથી કરતા, એટલે કે એકબીજાને છેદતા નથી, તો આના ઉપરથી આપણે શું તારણ કાઢ્યું? વર્તુળ અને રેખા એકબીજાને છેદતા નથી। એક રેખા છે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે છે, એને આપણે શું કીધું? વર્તુળની છેદિકા। એની બીજી વ્યાખ્યા શું છે? વર્તુળની જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય। ચલો વર્તુળની જીવા કોને કહેવાય તે સમજીએ। આપણે જે મધ્ય બિંદુ એટલે કે વર્તુળના સેન્ટરમાંથી પાસ થતી લાઇનને વ્યાસ કીધું હતું, બરાબર। આ વ્યાસ સિવાયની જે આ બધી લાઇન છે એને આપણે શું કહીએ છીએ? જીવા। જુઓ આ વર્તુળની જીવા છે, વર્તુળને કેટલા બિંદુમાં છેદે? બે બિંદુમાં છેદે છે, તો જીવા એ શું થશે? વર્તુળની છેદિકા થશે, બરાબર। આ કહેવા માંગે છે। ચાલો ત્રીજી ફિગર આપણે સમજીએ, સ્પર્શક છે। શું છે? સ્પર્શક। ચાલો વર્તુળનો સ્પર્શક કોને કહેવાય? પહેલા એની વ્યાખ્યા વાંચીએ। વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને શું કહેવામાં આવે છે? વર્તુળનો સ્પર્શક। વર્તુળને એક જ બિંદુમાં જો કોઈ રેખા છેદતી હોય તો વર્તુળનો સ્પર્શક કહેવાય। અહીંયા સર્કલ છે, આ રેખા એલ છે, અહીંયા વર્તુળને કોઈ એક જ બિંદુ પીમાં શું કરે છે? છેદે છે, બરાબર। એક જ બિંદુમાં છેદે છે તો આને આપણે શું કહીશું? સ્પર્શક કહીશું। બે બિંદુમાં છેદે તો આપણે આને શું કહીશું? છેદિકા કહીશું, વર્તુળની છેદિકા। અને અહીંયા એક પણ બિંદુમાં નથી છેદતું તો આપણે શું લખશું? છેદતા નથી। તો આ ત્રણે ત્રણ ફિગર આપણે
સમજી લીધી, ક્લિયર. ચાલો નેક્સ્ટ ટોપિક જોઈએ. હવે આપણો વર્તુળના સ્પર્શકનો અર્થ ડેનિશ ગણિતશાસ્ત્રી થોમસ ફિનિકે 1583માં આપ્યો હતો. આ ખાલી નોંધી લેવાનું છે, જાણપૂરતી છે, એક્ઝામમાં પૂછાઈ શકે નહીં. ચાલો પછી આપણે જોઈએ સ્પર્શ બિંદુ કોને કહેવાય. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહીશું આપણે? સ્પર્શ બિંદુ. ચાલો સમજીએ ફિગર ડ્રો કરીને. એક વર્તુળ લઈ લીધું અને સ્પર્શક, ચાલો વર્તુળનો સ્પર્શક હું લઈ લો. વર્તુળનો સ્પર્શક કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? તો કે વર્તુળના એક જ બિંદુમાંથી પસાર થતી લાઈનને શું કહેવાય? વર્તુળનો સ્પર્શક. ચાલો આ રેખાને એલ કહી દો. અહીંયા એક જ પોઈન્ટ શું છે? પી છે. તો આપણે વર્તુળ અને સ્પર્શકનું સામાન્ય બિંદુ કયું થશે? અહીંયા વર્તુળ અને સ્પર્શક બંને ભેગા થાય છે, તો આ સામાન્ય બિંદુ થયું. આને આપણે શું કહીશું? સ્પર્શ બિંદુ. શું કહીશું? સ્પર્શ બિંદુ. ચાલો તો કે વર્તુળનું સ્પર્શ બિંદુ કહે તો શું કહેવાનું? વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહીશું? સ્પર્શ બિંદુ. અહીંયા આગળ સ્પર્શ બિંદુ શું છે? પી છે, બરોબર. ચાલો ક્લિયર. નેક્સ્ટ ટોપિક આપણે સમજીએ અભિલંબ કોને કહેશું. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખાને તે બિંદુ એ વર્તુળનો અભિલંબ કહેવામાં આવે છે. ચાલો સ્પર્શ બિંદુ એટલે કે એક મેં વર્તુળ લઈ લીધું, એક લાઈન ડ્રો કરી લઉં. ચાલો આમ એક લાઈન ડ્રો કરી, તો આ શું થશે? સ્પર્શ બિંદુ થશે. તો સ્પર્શ બિંદુએ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખા, ત્રિજ્યા એટલે કે સેન્ટરથી એક આ લાઈન, આને શું કહેશું? ત્રિજ્યા. આને શું કહેવામાં આવે છે? અભિલંબ. ચાલો આને અભિલંબ કહેવામાં આવે છે. અહીંયા આગળ જે એંગલ બનશે તે કેટલો હશે? 90 ડિગ્રી એંગલ બનાવશે. ત્રિજ્યા અને સ્પર્શ બિંદુ જે જગ્યાએ મળે ત્યાં 90 ડિગ્રીનો એંગલ બને છે, બરોબર. એને શું કહેવામાં આવે છે? અભિલંબ. નેક્સ્ટ જોઈએ આપણે. વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક, એક અને માત્ર એક, એને ગાણિતિક ભાષામાં શું કહેવામાં આવે છે? અનન્ય. શું કહેવામાં આવે છે? અનન્ય સ્પર્શક હોઈ શકે. એટલે કે વર્તુળના કોઈ એક બિંદુમાંથી આપણે ખાલી એક જ સ્પર્શક ડ્રો કરી શકીએ. તદ્દન તેની જેવું જ વર્તુળને કેટલા બિંદુ હોય છે? અસંખ્ય બિંદુઓ દ્વારા વર્તુળ બને છે. આનો અર્થ શું થયો? વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. ચાલો વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોવાથી કોઈ પણ વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે, ક્લિયર. નેક્સ્ટ ટોપિક જોઈએ. વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન હોય. ચાલો ટોપિક સમજીએ. એક વર્તુળ ડ્રો કરી લઈએ. હવે શું કીધું છે? વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન. ચાલો વર્તુળના અંદરના ભાગમાંથી આપણે લાઈન ડ્રો કરીએ, તો અહીંયા શું થશે? વર્તુળના અંદરના ભાગમાંથી આપણે લાઈન ડ્રો કરી તો વર્તુળને બે ભિન્ન બિંદુઓ એટલે કે એ અને બીમાં છેદે છે, તો આને શું કહેવાશે? છેદિકા કહેવાય છે. શું કહેવાય? છેદિકા. આપણે વાત કોની કરીએ છીએ? સ્પર્શકની. એટલે કે આ સ્પર્શક જ નહીં રહે, શું બનશે? છેદિકા. એટલે આપણે કહી શકીએ વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન હોય, ક્લિયર. ચાલો નેક્સ્ટ જોઈએ. વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ પણ બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક દોરી શકાય છે. ખાસ આ થિયરમ પણ આવશે, બરોબર. આ સમજવાનું છે. વર્તુળ લઈ લીધું, બહારનું બિંદુ કીધું. ચાલો બહાર મેં કોઈ બિંદુ લઈ લીધું, પી. એના નામ આપ્યું છે પી બિંદુ. એક વર્તુળ છે, બહારનું બિંદુ પી છે. શું કીધું છે? વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ પણ બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક દોરી શકાય. ચાલો એક સ્પર્શક પી થી અહીંયા મેં ડ્રો કર્યો, એક સ્પર્શક અહીંયા. આને હું નામ આપું એ, આને નામ આપું બી. તો વર્તુળના બહારના પોઈન્ટ ઉપરથી બે સ્પર્શક પીએ અને પીબી ડ્રો કરી શકાય. અહીં ખાસ નોંધવાનું, પીએ અને પીબી બંને હંમેશા શું હોય? ઇક્વલ હોય. પીએ ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ પીબી. હવે જુઓ, આ જે સ્પર્શક, બરોબર, અહીંયા જે ભેગો થઈ સ્પર્શ બિંદુ, અહીંયા શું છે? એનું સેન્ટર. અહીંયા ધારો કે સેન્ટર છે, તો સેન્ટર અને સ્પર્શ બિંદુએ કેટલો એંગલ બને? 90 ડિગ્રી એંગલ બને. ખાસ યાદ રાખવાનું છે થિયરમ 10.1 અને 10.2. આ પણ ત્રિજ્યા છે, એટલે કે આર અહીંયા સ્પર્શ બિંદુએ ભેગી થશે ત્યાં એંગલ કેટલો બનાવશે? 90 ડિગ્રી, બરોબર. આ બે વસ્તુ યાદ રહે, ત્રિજ્યા અને સ્પર્શ બિંદુએ 90 ડિગ્રી એંગલ બને, અને બહારના બિંદુ ઉપરથી જે સ્પર્શક ડ્રો કરવામાં આવે છે એ બંને કેવા હોય? સમાન હોય છે. ચલો ક્લિયર. લાસ્ટ લાઈન જોઈએ. વર્તુળની કોઈ છેદિકાને સમાંતર હોય તેવા વર્તુળના બેથી વધુ સ્પર્શક ન હોઈ શકે. આનો મિનિંગ શું થયો? વર્તુળને કોઈ છેદિકાને સમાંતર હોય તેવા વર્તુળના ખાલી બે જ સ્પર્શક હોઈ શકે, બરોબર. ચલો આપણે સમજીએ. એક વર્તુળ મેં ડ્રો કરી નાખ્યું, હવે વર્તુળની કોઈ છેદિકા કીધી. ચાલો હું છેદિકા લઈ લઉં. છેદિકા એટલે કે એક એવી લાઈન કે જે વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે, તો એ અને બીમાં છેદે છે આ લાઈન, બરોબર. ચાલો હવે આમાં સ્પર્શક ડ્રો કરીએ. આને સમાંતર એક સ્પર્શક તો અહીંયા ડ્રો કરી શકાશે. ચાલો એક લાઈન આ સ્પર્શક એક થયો, બીજો સ્પર્શક અહીંયા. તો કેટલા સ્પર્શક મળ્યા? વર્તુળની છેદિકાને સમાંતર કેટલા સ્પર્શક મળ્યા? એક અહીંયા અને બીજો અહીંયા.
तो વર્તુળની છેદિકા અને સમાંતર હોય તેવા વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે? બે સ્પર્શક મળે. હવે તમે કહેશો કે સર અહીંયા સ્પર્શક લઈએ, તો અહીંયા જો આપણે સ્પર્શક લેશું તો તે આ જે લાઈન આપણે જે છેદિકા છે એને સમાંતર નહીં થાય, શું થશે? લંબ થશે. વાત કોની છે? સમાંતર હોય, છેદિકાને સમાંતર હોય તેવા વર્તુળમાં કેટલા સ્પર્શક મળે? તો કે માત્ર બે જ સ્પર્શક મળે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. લંબ હોય છે આ શબ્દનો મિનિંગ શું થાય? લંબ એટલે કે 90 ડિગ્રીનો એંગલ બનાવે. આ વસ્તુ આપણે હમણાં સમજ્યા હતા. ચાલો એક વર્તુળ લઈ લ્યો, અહીંયા એક સ્પર્શક લઈ લીધો, આ બિંદુમાં છેદે છે બરોબર. આ રેખાને હું એલ કહી દઉં, એક વર્તુળ લઈ લીધું, રેખા એલ લઈ લીધી, સ્પર્શ બિંદુને પી કહી દઉં, અહીંયા ત્રિજ્યા લઈ લઉં આર, ચાલો અહીંયા ઓ કહી દઉં, સેન્ટરને ઓ કહી દીધું. આ ઓપી છે એ આ જે સ્પર્શ બિંદુ છે ત્યાં કેટલો એંગલ બનાવશે? 90 ડિગ્રી એંગલ બનાવશે. બસ આ લાઈન કે છે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક. એટલે કે આપણે આ બિંદુએ સ્પર્શક દોર્યો તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય, લંબ હોય એટલે કે 90 ડિગ્રી એંગલ બનાવતું હોય. ચાલો નેક્સ્ટ જોઈએ. વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે, આ આપણે સમજી ગયા છીએ બરોબર. વર્તુળ પરના કોઈ બિંદુએ વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક મળે. એટલે કે વર્તુળના કોઈ એક બિંદુએ એક જ સ્પર્શક મળે. વર્તુળમાં અસંખ્ય બિંદુઓ હોય, ક્વેશ્ચન આપણને આવી રીતે પૂછે વર્તુળને કેટલા સ્પર્શક હોય, તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય કારણ કે અસંખ્ય બિંદુઓ ધરાવતું હોય છે. ચલો પછીનો ટોપિક સમજીએ. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો મળે. આપણે સમજ્યા હતા આવી રીતે ફિગર ડ્રો કરી હતી, અહીંયા 12 પોઈન્ટ પી લીધું હતું, એક સ્પર્શક અહીંયા એક સ્પર્શક અહીંયા બરોબર. આવી રીતે આપણે સમજ્યા હતા પી અને પીબી બંને સમાન હોય. વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. એટલે કે અહીંયા હું એ લઈ લઉં, અહીંયા બી લઈ લઉં, તો પીએ અને પીબી શું થાય? ઇક્વલ થાય. આ વસ્તુ આપણે સમજ્યા હતા બરોબર ને. ચાલો હવે આપણે જોઈએ સમકેન્દ્રી વર્તુળ કોને કહેવામાં આવે છે. એક જ સમતલમાં આવેલા એક જ કેન્દ્ર પરંતુ ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહેવામાં આવે છે. ચાલો ઇઝી લેંગ્વેજમાં સમજીએ. આપણે કોઈ એક સેન્ટર લઈ લો. ચાલો અહીંયા સેન્ટર એક વર્તુળ મેં ડ્રો કર્યું. એક જ મિનિટ. કોઈ એક વર્તુળ લઈ લઉં હું. ચાલો એનું સેન્ટર આ છે બરોબર. ત્રિજ્યા ધારો કે કેટલી છે? 4 સેન્ટીમીટર. કેટલી? 4. બીજું વર્તુળ લઈ લો એની જ ઉપર. એનું કેન્દ્ર શું છે? સેમ કેન્દ્ર છે ઓ. ચાલો આ ત્રિજ્યા કેટલી છે? 8 સેન્ટીમીટર. કેટલી છે? 8 સેન્ટીમીટર. એટલે કે વર્તુળ બે હોય પણ એનું કેન્દ્ર કેટલું હોય? 1. એટલે કે એક જ કેન્દ્ર ધરાવતા બે વર્તુળને શું કહેવામાં આવે છે? સમકેન્દ્રી વર્તુળો. તે અલગ અલગ ત્રિજ્યા ધરાવતા, હા તે અલગ, આની ત્રિજ્યા 4 છે, આની ત્રિજ્યા 8 છે. એટલે શું થયું? એક જ સમતલમાં આવેલા એક જ કેન્દ્ર, શું? એક જ કેન્દ્ર ધરાવે પરંતુ ભિન્ન ત્રિજ્યાઓ. એટલે કે એક જ કેન્દ્ર ધરાવતું અને બે ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળોને શું કહેવામાં આવે છે? સમકેન્દ્રી વર્તુળો કહેવામાં આવે છે. ચાલો ક્લિયર. ચાલો લાસ્ટમાં આપણે આ યુનિટના ખાલી જગ્યાઓ જોઈશું બરોબર. જે આપણે કોન્સેપ્ટ સમજ્યા છે એની ઉપરથી આપણે ખાલી જગ્યાઓ સોલ્વ કરવાની છે. ક્વેશ્ચન 1, સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુઓમાં છેદે. ચાલો સ્પર્શક કોને કહેવાય? તો કે વર્તુળને એક જ બિંદુમાં છેદતી રેખા એને શું કહેવામાં આવે છે? સ્પર્શક. તો અહીંયા કેટલા આવશે આન્સર? 1. સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છેદે. ચાલો ક્વેશ્ચન નંબર 2 જોઈએ. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? આપણે અહીંયા જોયું હતું એક વર્તુળ લઈએ એને બે બિંદુમાં છેદતી રેખા લઈ લઈએ, એ અહીંયા એ અને અહીંયા બી. વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાને આપણે શું કીધું હતું? છેદિકા. આપણે શું કહેશું એને? છેદિકા કહેશું બરોબર. ચાલો ક્વેશ્ચન નંબર 3 લઈએ. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય તો આપણને ખબર છે. ચાલો એક વર્તુળ છે એને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? તો કે 2 સમાંતર સ્પર્શક આવેલા હોય છે. તો આમાં આન્સર શું આવશે? 2. લાસ્ટ, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને આપણે શું કહેતા હતા? અહીંયા વર્તુળ ડ્રો કરું, અહીંયા સ્પર્શક એનો ડ્રો કરું. આ જે સામાન્ય બિંદુ છે આને આપણે શું કહેતા હતા? સ્પર્શ બિંદુ તરીકે ઓળખતા હતા. ક્લિયર? ચલો તો આ યુનિટના તમામ કોન્સેપ્ટ આ વિડીયોની અંદર આવરી લીધેલા છે બરોબર. લાસ્ટમાં જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ઓક્ટેટ સ્કૂલ લાઈવને. થેન્ક યુ મિત્રો.